ચાલો આપણે પાયથાગોરસ નો પ્રમેય સાબિત કરવાનું શીખીએ. બાળ મિત્રો, અહીંયા જે આપણને આ કીટ દેખાઈ રહી છે એ પાયથાગોરસની કીટ છે. સરસ મજાનો આ પ્રયોગ આપ સૌને પરીક્ષામાં પૂછાય છે, પરંતુ એની ક્યારેય સાબિતી તમે જોઈ નહીં હશે. તો અહીંયા સૌથી પહેલો મારો પ્રયત્ન રહેશે મિત્રો, જોશો બરાબર ધ્યાનથી. આ જે ત્રિકોણ આકાર ભાગ તમને દેખાઈ રહ્યો છે, એ ત્રિકોણ આકાર જે ભાગ છે એનો ઉપયોગ આપણે અહીંયા કરવાના છીએ. અહીંયા આ કાટકોણ ત્રિકોણ છે. આ કાટકોણ ત્રિકોણમાં સરસ મજાની વાત હું તમને કહેવા માગું છું કે કર્ણ એટલે અહીંયા કાટખૂણો, આ કર્ણ થાય અને આ બંને પાસ પાસેની બાજુઓ થાય. હવે હું શું કરીશ, આ વધારાના જે છે એ સાઈડ પર લઈ જઈએ મિત્રો, જેથી કરીને આપણને ખ્યાલ આવે. ત્રણ ચોરસ છે તમારી પાસે, મોટો જે ચોરસ દેખાઈ રહ્યો છે જેને સ્ક્વેર કહીએ છીએ એ હું અહીંયા મૂકું છું. ઓકે, હા, બીજો એક ચોરસ છે એ અહીંયા સેટ થશે, ધ્યાનથી જુઓ. એમની આ લંબાઈ સરખી છે. અને એક ત્રીજો ચોરસ આપણી પાસે છે, અહીંયા હું મૂકું છું. ઓકે, તો હવે તમને અહીંયા ખ્યાલ આવી ગયો હશે કે સમજી લો કે આ હું એ લઉં, એ માપ એ, આ બી હોય, બરાબર. તમે સમજી શકો છો ભાઈ અહીંયા એ છે, આ બી છે અને આ સી છે, સી સ્ક્વેર, બરાબર. એ બી સી, તો એનો અર્થ એવો થયો ભાઈ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેર. એ બી અને સી, એટલે સુધી તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ આ અહીંયા બાજુ સેટ છે. હવે જો કરવાનું શું છે એ આપણે, કે તમને જે અહીંયા ચોરસ દેખાઈ રહ્યો છે, આ ચોરસ જે ટુકડો છે આમાંથી જે તમને ભાગ દેખાય છે આજુબાજુમાં, એ ભાગમાંથી કોઈનું કંઈ સેટ થતું હશે. હવે કઈ રીતે ખબર પડશે કે આમાંથી કયો ટુકડો અહીંયા સેટ થતો હશે? જો હું આને બીને ધળવે એકથી સાઈડમાં લઉં, આના હું એવા બે ભાગ કરીશ, એવા મિત્રો બે ભાગ કરીશ કે જે આપણી પાસે પડેલા હશે. એક તો આ ભાગ હશે, ઓકે, સોરી બોલવામાં ભૂલ થઈ છે મિત્રો, આ ભાગ હશે, ઓકે, અને એક આ ભાગ હશે. તો આ બંનેને આપણે આના સ્થાને, એટલે કે જો તમે અહીંયા બેસ્ટ આ રીતે સેટ કરી શકો તો વધારે ખ્યાલ આવશે. યસ, જો મિત્રો એ અંતે તો એક ચોરસના બે ટુકડા પાડેલા છે, આ એ બંને સેટ કરીશું અહીંયા આ ચોરસના સ્થાને. એને હું સાઈડ કરી દઉં છું અને એના સ્થાને હું આ મૂકી દઉં છું. જોજો મિત્રો, બહુ સરસ વાત છે, મજા આવશે. હવે આ જે દેખાઈ રહ્યું છે તમને, એના સ્થાને હું અહીંયા આ મૂકવા પ્રયત્ન કરીશ. તમે જોઈ શકો છો સેટ થતો હશે, એ પ્રયત્ન આપણે સેટ કરવા પ્રયત્ન કરીશું. ઓકે, યસ, પછી એક અહીંયા નાનકડો ટુકડો છે એ અહીંયા સેટ થતો હશે. ઓકે, અને એક જે ભાગ છે યસ યુ કેન ચેક આના સ્થાને, એટલે આપણે આ મૂકી શકીએ. તો એ થાય છે શું, જો હું માત્ર પહેલા ભાગ જે છે જે તે ત્રિકોણના જે તે ટુકડાઓ છે એના ભાગ હું અહીંયા સેટ કરવા પ્રયત્ન કરું છું. હવે હું નીચેનો જે ટુકડો છે એને હું હટાવી લઉં છું. મેં શું કર્યું, અહીંયા જે અલગ અલગ માપના, યાની કે એ બી અને સી માપના જે ચોરસ હતા એના હું ટુકડા એવા કરું છું. તો આ જે છે એ સમજી લો કે એ લંબાઈનો, એટલે એનું ક્ષેત્રફળ એ સ્ક્વેર થયું, યસ ઓર નો? આનું ક્ષેત્રફળ એટલે બી સ્ક્વેર થયું. આપ સમજી શકો છો અહીંયા એ સ્ક્વેર અને આ બી સ્ક્વેર, બરાબર. એ એટલે એ સ્ક્વેર, બી એટલે બી સ્ક્વેર. તો આપણે હવે શું કરવાનું છે, જો આ બંને ટુકડા અહીંયા સેટ થતા હોય, એટલે કે આ બધા જ ભાગ 1 2 3 4 5, બરાબર, 1 2 3 4 5 પાંચ ભાગ જો આમાં સેટ થાય, તો એનો અર્થ એવો થયો ને કે આ જો આનું ક્ષેત્રફળ કેટલું થાય, એ બાય એ, એ સ્ક્વેર બી બાય બી, એટલે બી સ્ક્વેર. મેં તો શું કર્યું છે, માત્ર આના ભાગ જ કર્યા છે. આ એ સ્ક્વેર, આનું ક્ષેત્રફળ એ હતું કારણ કે એ લંબાઈ ધારી હતી, સમજી લો કે આને ધાર્યો, તો આ એ સ્ક્વેર થાય, આ બી સ્ક્વેર થાય, એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આ જો આની અંદર સેટ થતું હોય તો આપણે કહી શકીએ કે આ બંનેના ક્ષેત્રફળનો સરવાળો એ આના ક્ષેત્રફળ જેટલો થાય છે, સી સ્ક્વેર. સી સ્ક્વેર એટલે આનું ક્ષેત્રફળ. તો આપણે ટ્રાય કરી જોઈએ, આ બંને પ્લેટ હું સાઈડમાં મૂકું, આ પ્લેટને હું હટાવું, એને અહીંયા મૂકી દઉં છું. હવે અહીંયા જે તમને ભાગ દેખાય છે, મેં પહેલાથી જ ભાગ આ રીતે કરેલા છે, સમજો મિત્રો, આ બે નંબરનો જે ભાગ છે એને હું અહીંયા સેટ કરવા પ્રયત્ન કરું છું આ રીતે.
આમાંથી ચોકડા ઉપાડું છું પછી આ જે છે એ એક નંબરનો ભાગ છે એને હું અહીંયા મૂકું છું આ રીતે ઓકે ત્યારબાદ આ ત્રણ નંબરનો ભાગ છે એને આપણે અહીંયા સેટ કરવા પ્રયત્ન કરીએ છીએ પછી આ પાંચ નંબરનો ભાગ છે એ અહીંયા આવી જશે ચાર નંબરનો ભાગ છે એ અહીંયા આવી જશે તો આ શું થયું આ બધા જ ભાગ એટલે કે આનું ક્ષેત્રફળ એ સ્ક્વેર હતું આનું ક્ષેત્રફળ બી સ્ક્વેર હતું આ એ સ્ક્વેર અને બી સ્ક્વેરની જે તકતીઓ બધા ભાગ પાડ્યા હતા આપણે એ સી સ્ક્વેર એટલે કે આના સ્થાને સમાવેશ થઈ ગયો તો આ સી લંબાઈ હોય તો આનું ક્ષેત્રફળ સી સ્ક્વેર થાય આની લંબાઈ બી હોય તો આનું ક્ષેત્રફળ બી સ્ક્વેર થાય આની લંબાઈ એ હોય તો આનું ક્ષેત્રફળ એ સ્ક્વેર તો એ સ્ક્વેર અને બી સ્ક્વેર એ બંને આમાં સમાઈ ગયા છે તો બાળ મિત્રો એનો અર્થ એવો થયો કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર સી સ્ક્વેર આ એની સાબિતી હતી સમજ પડે તો આ જે કાટકોણ ત્રિકોણ એને હું સાઈડ કરી દઉં કારણ કે કામ ખાલી આપણું એટલું સમજવાનું હતું તમે ફરી વખત જોઈ શકો છો આખરે વાત શું હતી આપલે મારે આ સાબિત કરવાનું હતું કે આ બંને છે એ આમાં સમય જવી જોઈએ એમનું તો ના સમય છે કે આના એવા ભાગ કર્યા કે આ આખી તકતી છે એની અંદર જોઈન્ટ થઈ ગઈ બરાબર તો આ આપણને મળી ગયું મિત્રો તો તમને ખ્યાલ આવી ગયો છે કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેર કઈ રીતે થયું થોડુંક થિયરિકલ જોઈ લે કે જે મેં અહીંયા કાટકોણ ત્રિકોણ બનાવ્યું હોય સમજી લો કે એનું માપ આ એ હોય બી હોય એટલે આપણા માટે આ તકતી સમજી લો કે એ સ્ક્વેર થતી હોય અથવા આને લઈ લે આ રીતે તમને જે અનુકૂળ આવે આપણે પહેલાંમાં તો એ લીધું હતું મોટી તકતીને બી લઈએ આનું ક્ષેત્રફળ એટલે એ સ્ક્વેર થાય પહેલી તકતી છે એનું ક્ષેત્રફળ એ બાય એટલે એ સ્ક્વેર પ્લસ આ બી બાય બી એટલે બી સ્ક્વેર થાય તો એનું જે સરવાળો આનો આ પ્લેટ અને આ પ્લેટ બંનેનો આપણે જે ભાગ ક્ષેત્રફળના ટુકડા મીન્સ કે સોરી તકતીના ભાગ આમાં સમાવેશ થઈ ગયા તો આ શું હતું પહેલેથી જ આપણે લીધું હતું સી પ્લેટ બરાબર અહીંયા જે માપ લીધું હતું આપણે તમે જોઈ શકો છો સી જેટલું માપ એટલે આનું ક્ષેત્રફળ સી સ્ક્વેર થયું એ જે તકતી આ તકતીના ભાગ અને આ તકતીના ભાગ આમાં સેટ થઈ ગયા એટલે આપણે લખી શકશું સી સ્ક્વેર તમે ફરી વખત મિત્રો જોઈ શકો છો કે આ જે નાનકડો ટુકડો છે સમજજો આ એક બે અને ત્રણ કઈ રીતે સેટ થયા તો કે આ જે ભાગ હતો એની અંદર કયા કયા સેટ થતા હતા બે ટુકડા જો હું આમાંથી ટુકડા ઉપાડું છું એક પાંચ નંબરનો અને એક ચાર નંબરનો ટુકડો ઉપાડું છું ત્યાં સેટ કરવા પ્રયત્ન કરું છું તમને ખ્યાલ આવી જશે મિત્રો લો આમાં સમય ગયો હજી ત્રણ ટુકડા પડ્યા ઓકે ઉપાડો એને ધ્યાનથી જોઈએ મિત્રો એ આમાં આ તકતીની અંદર સેટ કરવાના છે આપણે જો બરાબર યસ આ તકતી અહીંયા સેટ કરીએ અને આ ટુકડો જે હતો એ અહીંયા તમે ધ્યાનથી જુઓ તો ખબર પડી ગઈ હશે કે એના એ જ જે સી સ્ક્વેરમાં એટલે કે સી લંબાઈના તકતીમાં સી લંબાઈના ચોરસમાં જે ભાગ હતા એ ભાગ બંનેમાં સમાઈ ગયા એટલે કહી શકીએ કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આ બંને ભેગા થાય ત્યારે આનું ક્ષેત્રફળ મળે તો કહી શકીએ મિત્રો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર સી સ્ક્વેર મિત્રો આ થિયરમની જે વાત કરી છે એને કહેવાય છે પાયથાગોરસ થિયરમ પાયથાગોરસ થિયરમ ઓકે તો આ પાયથાગોરસ થિયરમ યાની કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેર હું આશા રાખીશ મિત્રો કે તમને આ પાયથાગોરસ થિયરમમાં ખબર પડી ગઈ છે ઓકે તો આપના મિત્રો સુધી આ વિડીયો પહોંચાડવાનું ભૂલશો નહીં ગમ્યો હોય તો લાઈક કરશો શેર કરશો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરશો જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સુધી પહોંચતા રહેશે અસ્તુ જય હિન્દ